जय स्वामीनारायण विद्यार्थी मित्रों, धोरण 7 में विषय संस्कृत में आज आपणे छठ्ठो प्रकरण शीखवाना छे, संख्या। विद्यार्थी मित्रों, तमे छठ्ठा धोरण में 1 થી 20 अंकों शब्दों में पण शीख्या अने संस्कृत में पण अंकों में पण शीख्या। संस्कृत में ज अंकों पण लख्या हता अने संस्कृत में ज शब्दों में पण शीख्या हता। तो विद्यार्थी मित्रों, आ संख्या में आ वखते आपणे 1 થી લઈને 50 સુધીના શીખવાના છે। અહીં વિદ્યાર્થી મિત્રો, ધાવના અંક ફલકમ એટલે કે ચિત્ર ઉપર સ્કોરબોર્ડ જે આપવામાં આવ્યો છે એના આધારે અહીં પ્રથમ ક્રીડા, દ્વિતીય ક્રીડા એટલે કે બીજી રમત, તૃતીય ક્રીડા એટલે કે ત્રીજી વખતની રમત અને ચતુર્થ ક્રીડા અને પંચમ, અહીં વિદ્યાર્થી મિત્રો બધા અંકોમાં જ એકડા આવડશે તમને, તો જ આ આપણે કરી શકીશું। એટલે કે જે અંકોમાં આપ્યા છે, તો હવે દાખલા તરીકે 36 હોય તો એને અંકમાં કેવી રીતે લખી શકાય, સંસ્કૃત શબ્દોમાં ત્રિવિશતિ કેવી રીતે લખી શકાય એ તમારે કરવાનું છે। અને એના માટે વ્યવસ્થિત રીતે તમારે શું જોવું પડશે, તો કે 1 થી લઈને વિદ્યાર્થી મિત્રો 50 સુધીના એકમ, 1 એટલે કે એકમ, 2 એટલે કે દ્વે, 3 એટલે કે ત્રીણી, 4 એટલે ચતવારી, 5 એટલે પંચ, 6 એટલે ષટ, 7 એટલે સપ્ત, 8 એટલે અષ્ટ, 9 એટલે નવ, 10 એટલે દશ, 11 એટલે એકાદશ। વિદ્યાર્થી મિત્રો, પરીક્ષામાં તમને વિકલ્પોમાં અંકો પણ પૂછાઈ શકે અને શબ્દો પણ પૂછાઈ શકશે, એટલે તમારે આ મોઢે પણ કરવાનું છે અને 2 વાર લખવાના પણ છે। 11 એટલે એકાદશ, 12 એટલે દ્વાદશ, 13 એટલે ત્રયોદશ, 14 એટલે ચતુર્દશ, 15 એટલે પંચદશ, 16 એટલે કે ષોડશ, 17 એટલે સપ્તદશ, 18 એટલે અષ્ટાદશ, 19 એટલે નવદશ અને 20 એટલે વિષંતિ, 21 એક વિષંતિ, 22 દ્વાવિષંતિ, 23 ત્રયોવિષંતિ, 24 ચતુર્વિષંત, 25 પંચવિષંતિ, 26 ષડવિષંતિ, 27 સપ્તવિષંતિ, 28 અષ્ટાવિષંતિ, 29 નવવિષંતિ, 30 ત્રિશત, 31 એકત્રિશત, 32 દ્વાત્રિશત, 33 ત્રયોસ્ત્રિશત, 34 ચતુસ્ત્રિશત, 35 પંચત્રિશત, 36 ષડત્રિશત, 37 સપ્તત્રિશત, 38 અષ્ટાત્રિશત, 39 નવત્રિશત અને 40 એટલે કે ચતવારિશત, 41 એક ચતવારિશત, 42 દ્વા ચતવારિશત, 43 ત્રિ ચતવારિશત, 44 ચતુર ચતવારિશત, 45 પંચ ચતવારિશત, 46 ષડ ચતવારિશત, 47 સપ્ત ચતવારિશત, 48 અષ્ટ ચતવારિશત, 49 નવ ચતવારિશત અને 50 એટલે કે 85। તો વિદ્યાર્થી મિત્રો, આ પૂરેપૂરું 1 થી લઈને 50 સુધીના બધા અંકોમાં પણ લખવાના છે અને શબ્દોમાં પણ તમારે તમારી નોટબુકમાં લખવાનું છે।